કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં કામધંધા બંધ છે ત્યારે વેસુ સહિતના વિસ્તારોમાં એપાર્ટમેન્ટમાં કામ કરતી ઘરઘાટી મહિલાઓને હાલ કામધંધો ન હોય અને તેઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે। કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં અનેક લોકોની હાલત કફોડી થઈ ગઈ છે તો લોકોના ઘરે ઘરે જઈને કામ કરતા ઘરઘાટી મહિલાઓની હાલત કફોડી થઈ ગઈ છે। હાલ એપાર્ટમેન્ટમાં કામ કરતી મહિલાઓને કામ નથી મળતું तो साथे जे 40 वर्ष थी ऊपर नी महिलाओं ने कामे न आववानी साथे जे जेने काम पर आववानु होय तेओए 8 दिवस सुधी त्यांज रहेवानु जेवू कहता हाल घरघाटी महिलाओं नी हालत कफोड़ी थई गई छे। वंदना देवराम बिरारे क्या रहेवानु गौतम बुद्ध नगर क्या आयु आ वीआईपी रोड पर। अच्छा नंदन वंतु ना सामने શું તકલીફ છે આપને? અમને એવું તકલીફ છે જમવાનું આવતું હતું આવી બંધ કરી નાખ્યું કાચું લાવે ખાવા માટે ખાઈને બીમાર થઈ ગયેલા છે બધા। આ તો આટલા સોયદા કરતા હોય તો હારી કરવાનું સરકાર કહે છે તો તમારા બેંકમાં પૈસા નાખેલા છે પણ કા છે અમે કેટલા વાર ધક્કા ખાઈને આવ્યા છે। કેટલી વખત બેંકમાં ગયા પૈસા નાખેલા? અમે 4 વખત ગયેલા। શું કહ્યું બેંકમાં? બેંકમાં કહે છે તો પૈસા નથી નાખ્યા નથી સરકારને તો કાથે આપે તમને બેંકવાળો કે જાઓ ઘેરે એમ કહે છે। હા એપ્લાય એનું તો રાશન કાર્ડનું જ મળે બીજું તો કંઈ મળ્યું નથી। તમારી પાસે રેશન કાર્ડ? હા છે। કેટલા કિલો શું રીતે મળે? અમારે 20 કિલો ઘઉં મળ્યા આની 10 કિલો ચાવલ બસ એનાથી પરિવાર બરાબર ચાલુ? હા કઈ કેવું કેમ ચાલવાનું 10-10 લોકો હોય ઘેરમાં તો કેવી રીતનું ચાલવાનું? પેલા શું કામ કરતા? અમે બંગલે જાય છે કામ પર। હવે શું કહે છે? આ તો આ લોકો કહે છે તો 40 વરીની બૈરી હોય તો એને નહીં મૂકવા એમ કહે છે આ લોકો આપણે શું ખબર। કેટલી મહિલાઓ છે આવી? અહીંયા તો બહુ બધી મહિલાઓ છે બધી મહિલા બંગલા પર જ જાય કામ પર। હા મોતીલાલ રતનભાઈ સાલુંકી ક્યાં રહેવાનું? મોતીલાલ ભગવાન ગૌતમ બુદ્ધ નગર ઈડબ્લ્યુએસ આવાસ વેસુ। લોકડાઉન ને 60 દિવસથી વધુ છે જી એના રહીશોને શું તકલીફ છે કઈ રીતનું આખું તમારી પાસે સમસ્યાઓ આવેલી? સાહેબ અમે શરૂઆતથી લોકડાઉન એટલું કડક પાડી અમે કાળ અમલ કર્યું છે કે લોકોને બહાર જવા નથી દીધું છે લોકોએ પણ એવી રીતે લોકો સાથ સહકાર આપ્યું છે પણ હાલમાં જે 60 વર્ષ થઈ ગયા છે 60 દિવસ થઈ ગયા છે 60 દિવસના અંદરમાં લોકોએ કેવી ઘરમાં પરિસ્થિતિ છે આ તમારી સામે છે। કોઈના ઘરમાં રાશન નથી કોઈના ઘરમાં રાશન નથી કોઈના ઘરમાં પૈસા નથી કે કોઈને ખાવાનું જ નથી કે કોઈ બીમાર પડી ગયા છે તો એ બીમાર પડી ગયા કોઈ હોસ્પિટલમાં જવા માટે એ લોકો પાસે પૈસા નથી અને એ લોકો જે જગ્યાએ કામ પર જતા હતા તે જગ્યાએ કામ વાળા ચોખ્ખો એ લોકો ના પાડી દીધી છે કે અમારા આવતા નહીં અમારા પૈસા માંગતા નહીં। જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ હવે પેપરમાં આવ્યું ત્યારથી તો કોઈ આપતું જ નથી એક રૂપિયો પણ। જ્યારે આજે કોઈ મહિલા કામ પર ગયા તો એ લોકોને કીધું તમારે અમારા તો એક અઠવાડિયા સુધી રહેવું પડશે જે 40 વર્ષથી જે મહિલાઓ છે એ લોકોને ઘર ભેગા કરાવી દીધા છે જે 30-35 વર્ષથી જે બહેનો છે એ લોકોને ખાલી કામ પર રાખવાની વાત કરી છે કે સમજો કે પરિવારના અંદરમાં જે આવી કોઈ જવાન બહેન હોય તો એ કેવી રીતે આપણા પરિવાર છોડીને બીજે રહી શકે છે। બધા હાથ મજૂર છે હાઉસકીપિંગના બધા કામ કરે છે કોઈ કલરનું કામ કરે છે કોઈ પ્લમ્બિંગનું કામ કરે છે કોઈ અમાલી કામ કરે છે કોઈ મજૂરીનું કામ કરે છે જે છૂટક જે મજૂરી મળી રહે એ બધું કામ કરે છે। જ્યારે સરકાર તરફથી જે હાલમાં જે સમસ્યાઓ છે તો એ લોકો માટે ઇલેક્ટ્રિક બિલ છે વેરાનું છે પછી ઘરના હપ્તા ભરવાના છે જ્યારે સરકાર જે વિવિધ જે યોજના અમલ બહાર પાડે છે પણ અહીંયા રિયાલિટીમાં અમલ થતી નથી જેનું જ્યારે ઉદાહરણ તમારી સામે છે લોકોને 1000 રૂપિયા બેંકમાં નાખવામાં આવે છે એ પણ મળતા નથી। ઘરઘાટી મહિલાઓ માટે હાલ તંત્ર દ્વારા કોઈ રોજગારનો વિકલ્પ ઉભો કરવામાં આવે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।